કાલે જોઈએ. આજે આપણે એના વિકલ્પો, ખાલી જગ્યા અને જોડકા માં જોડવાના છે, તો આપણે જોઈએ. સાચા વિકલ્પો લખો. સીમાના પિતા દાદી માટે ઊંચા અવાજે શાનું વાંચન કરે છે? બાળમિત્રો, આપણે કાલે જોયું હતું સીમાના પિતા છે એ એના દાદીને શું સંભળાવતા હતા? ચાલો જોઈએ જવાબ આપો તો કોને ખબર છે? તો આવશે સમાચાર પત્રનું. સીમાના પિતા એના દાદીમાને સમાચાર પત્રનું વાંચન કરીને સંભળાવતા હતા. સવાલ નંબર 2. રવિભાઈ ચાલવા માટે શાનો ઉપયોગ કરે છે? કોને ખબર છે રવિભાઈ કેનો ઉપયોગ કરતા હતા? તો કે હોકી સ્ટિકનો, સફેદ લાકડીનો, ક વાંસની લાકડીનો, કે ડ વળાંકવાળા દડાનો? તો કોનો ઉપયોગ કરતા હતા? બ સફેદ લાકડીનો. સવાલ નંબર 3. જે વ્યક્તિ જોઈ શકતી નથી તેમના વાંચન માટે કઈ લિપિ વપરાય છે? બાળમિત્રો, આપણે કાલે જોયું હતું કે જે લોકો અંધ છે એને આપણે એ અંધ બાળકો છે એ કઈ લિપિ દ્વારા વાંચન કરી શકે છે? ચાલો જોઈએ કોને ખબર છે. અ બાંગ્લી લિપિ, બ હિન્દી લિપિ, ક લોક લિપિ, કે ડ બ્રેઇલ લિપિ? કઈ લિપિ આવશે? તો કે ડ બ્રેઇલ લિપિ. સવાલ નંબર 4. બ્રેઇલ લિપિ કેટલા ટકા આધારિત લિપિ છે? આપણે જોયું કાલે કે બ્રેઇલ લિપિની અંદર ટપકા દ્વારા ખબર પડે છે. તો બાળમિત્રો, બ્રેઇલ લિપિ કેટલા ટકા પર આધારિત છે કોને ખબર છે? તો કે 6. જવાબ આવશે 6. સવાલ નંબર 5. બ્રેઇલ લિપિના સર્જક કોણ હતા? બાળકો, આપણે કાલે જોયું હતું કે બ્રેઇલ લિપિના સર્જક એટલે કે બ્રેઇલ લિપિની શોધ કોણે કરી હતી? તો કે અ જેમ્સ વોટ, બ ડાર્વિન, ક બ્રેકનબ્રિજ, કે ડ લુઈસ બ્રેઇલ? તો કોણ આવશે બાળકો, કોને ખબર છે? તો કે ડ લુઈસ બ્રેઇલ. ડ. પ્રશ્ન નંબર 2. ખાલી જગ્યા પૂરો. બ્રેઇલ લિપિ ખાલી જગ્યા પર આધારિત છે. કોને ખબર છે બ્રેઇલ લિપિ કોના ઉપર આધારિત છે? તો કે આવશે એમાં જવાબ ટપકા. ખાલી જગ્યા નંબર 2. લુઈસ બ્રેઇલે ખાલી જગ્યાની શોધ કરી હતી. કેની શોધ કરી હતી લુઈસ બ્રેઇલે? તો કે બ્રેઇલ લિપિની. ખાલી જગ્યા નંબર 3. સીમા ખાલી જગ્યાની ટીમમાં પસંદ થઈ હતી. બાળમિત્રો, આપણને ખબર છે સીમા કઈ ટીમમાં પસંદ થઈ હતી? તો આવશે ખાલી જગ્યામાં ફૂટબોલ. સવાલ નંબર 4. લિપિ ઉપસેલા ટપકા ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. કઈ લિપિ ટપકે ઉપસેલા અક્ષર ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે? તો કે બ્રેઇલ લિપિ. ખાલી જગ્યા નંબર 5. બ્રેઇલ લિપિ હવે ખાલી જગ્યાની મદદથી પણ લખી શકાય છે. કેના મદદથી લખી શકાય છે? તો કે હવે ટેકનિકલ યુગ આવ્યો એટલા માટે હવે કોમ્પ્યુટરની મદદથી પણ બ્રેઇલ લિપિ લખી શકાય છે. તો આમાં આવશે કમ્પ્યુટર. પ્રશ્ન નંબર 3. જોડકા જોડો. બ્રેઇલ લિપિ છે એની ઈ બ્રેઇલ લિપિનો ઉપયોગ કોણ કરે છે? તો કે બ્રેઇલ લિપિમાં આવશે પ્રજ્ઞાચક્ષુની વાંચવાની લિપિ, એટલે કે જે અંધ છે એના માટે બ્રેઇલ લિપિ વપરાય છે. ટેપ રેકોર્ડર કોણ યુઝ કરતું હતું, કોણ વાપરતું હતું? તો કે રવિભાઈ સાંભળીને શીખે છે, એટલે કે કોઈ વિદ્યાર્થી એને ટેપ રેકોર્ડર
કરીને દે ત્યારે રવિભાઈ એને સાંભળીને શીખે છે। રવિભાઈ રવિભાઈ ક્યાં ભણાવતા હતા? રવિભાઈ આવશે કોલેજમાં ભણાવતા હતા। સીમા છે, સીમા આપણે જોયું સીમાને કેમાં પસંદગી થઈ હતી તો કે ફૂટબોલમાં। હવે આપણે જોઈશું ખરા ખોટા। પ્રશ્ન એક, સીમાના દાદી ઓછું સાંભળે છે તેથી સમાચાર પત્ર મોટેથી સંભળાવવું પડે છે, સાચું આવશે કે ખોટું? ચાલો જોઈએ જવાબ આપો। તો શું આવશે? સીમાના પિતા દાદી માને શું કામ સમાચાર સંભળાવતા હતા? કારણ કે તે ઓછું સાંભળતા હતા એટલા માટે। તો શું આવશે સાચું? સવાલ નંબર બે, રવિભાઈ શાળામાં બાળકોને ભણાવે છે। બાળ મિત્રો, રવિભાઈ ક્યાં ભણાવતા હતા, શાળામાં કે કોલેજમાં? તો કે રવિભાઈ કોલેજમાં ભણાવતા હતા, તેથી આ વિધાન આવશે ખોટું। રવિભાઈ શાળામાં ભણાવતા નહોતા। પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સામેવાળા માણસોને જોઈને તરત જ ઓળખી જાય છે। પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ વ્યક્તિ છે, એ સામેવાળા વ્યક્તિને તરત જ જોઈને ઓળખી જાય છે? તો કે ના, તરત ઓળખી જાતી નથી। તો શું આવશે ખોટું? બ્રેઇલ લિપિને વાંચવા માટે આંગળીનો ઉપયોગ થાય છે, આનો જવાબ કોને ખબર છે? આપો જોઈએ તો બ્રેઇલ લિપિનો ઉપયોગ કઈ રીતના કરે તો એને ખબર પડે, કઈ રીતના વાંચી શકે? તો કે આંગળીનો ઉપયોગ થાય તો વાંચી શકે છે। તો આ વિધાન કેવું આવશે, સાચું કે ખોટું? તો કે સાચું। આપણે સ્પર્શ દ્વારા બધી જ વસ્તુઓ ઓળખી શકીએ છીએ। બાળ મિત્રો, આપણે એક રમત રમેલી હતી કે સ્પર્શ દ્વારા આપણે બધાને ઓળખી શકીએ છીએ? તો કે ના, સ્પર્શ દ્વારા આપણે બધી વસ્તુ ઓળખી શકતા નથી। આપણે નિર્જીવ વસ્તુને સ્પર્શ દ્વારા ઓળખી શકીએ છીએ, પણ સજીવ વસ્તુ હોય છે એને આપણે સ્પર્શ દ્વારા ઓળખી શકતા નથી। તો આ વિધાન શું આવશે ખોટું? પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ભણાવવાની સ્પેશિયલ શાળાઓ હોય છે। અંધ વિદ્યાર્થીઓ માટે શાળાઓ હોય છે? હા, તો એટલા માટે આ વિધાન આવશે સાચું। ઘરડા માણસ માટે લાકડી એક પગ તરીકે ઉપયોગી થાય છે, આ વિધાન કેવું આવશે બાળકો? ઘરડા માણસોને એને લાકડીની જરૂર પડે છે શું કામ? કારણ કે તેના હાડકા નબળા થઈ ગયા હોવાથી તેમને લાકડીના ટેકે ચાલવાની જરૂર પડે છે, તેથી આ વિધાન આવશે સાચું। બાળ મિત્રો, આપણે આ સવાલના જવાબ જોયા, હવે આ સવાલના જવાબ બધા તમારે નોટબુકની અંદર લખવાના છે। પહેલા આપણે લખવાના છે વિકલ્પો, પછી લખશું ખાલી જગ્યા, જોડકા જોડો અને ત્યારબાદ ખરા ખોટા। અને આપણે જે ગઈકાલે સવાલના જવાબ જોયેલા હતા એ સવાલના જવાબ તમારે લખવાના છે। આપણે આસપાસની એક પાકી નોટબુક બનાવવાની છે, એની અંદર વ્યવસ્થિત પાઠનું નામ, પાઠ અને હેડિંગ વ્યવસ્થિત મારી ત્યારબાદ સવાલના જવાબને બધું વ્યવસ્થિત રીતે લખવાનું છે। બાળ મિત્રો, હવે એ જોઈએ કે આપણે આ પાઠની અંદર શું શીખ્યા, કોને ખબર છે? ચાલો જોઈએ, કયો તો મને? તો કે આપણે કોઈ પણ અપંગ વ્યક્તિ છે, કોઈ અંધ વ્યક્તિ છે, એની કોઈ દિવસ આપણે મજાક ઉડાડવી જોઈએ નહીં, હંમેશા આપણે એમની મદદ કરવી જોઈએ। કોઈ અપંગ વ્યક્તિ હોય તો તેને ખુરશી છે તો ખુરશીને ધક્કો મારવામાં, કે કોઈ વસ્તુ લાવી આપવામાં, કોઈ ઘરડા વ્યક્તિ છે તો એને રસ્તો ઓળંગવામાં, અથવા તો કોઈ સમાચાર પત્ર વાંચી દેવામાં, કોઈ ધાર્મિક પુસ્તકો વાંચવામાં આપણે મદદ કરવી જોઈએ। સારું, જય હિન્દ, જય ભારત।